કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. આજે ફરી ધોરણ 12 કેમેસ્ટ્રી ની અંદર દ્રાવણ જે ચેપ્ટર નંબર 2 છે એની શરૂઆત આજે આપણે કરી દીધી છે. બહુ મારે આની અંદર તમને સમજાવવાની જરૂરિયાત રહેતી નથી, બહુ ઈઝી છે, પરંતુ ઇન્ટ્રોડક્શન માંથી ઘણી વખત જીનેટ ની અંદર ક્વેશ્ચન પૂછાઈ જતા હોય છે. પેલો વેલો ચેપ્ટર નું નામ છે દ્રાવણ. જો 11 સેન્સ ની અંદર પણ ઘણા એવા પ્રેક્ટિકલ આવતા જે પ્રેક્ટિકલ આપણે કરેલા છે, રેડોક્શન માપનના આપણે પ્રેક્ટિકલ કરેલા છે, કલર બદલાય, ફિનોલ્ફથેલિન સેમ નહીં હોય તો તટસ્થ દ્રાવણ ક્યારે થાય, એ બધી વસ્તુ આપણે ત્યારે ખબર પડતી. પણ 12 સેન્સ ની અંદર તમને ખબર છે કે દ્રાવણ એટલે શું. મારે બધાને નવમા ધોરણથી આવતું આવે છે દ્રાવણ કેમ બને, દ્રાવણ ની અંદર શું હોય, છતાં નાની રીતે એવી માહિતી આપણે અહીંથી લઈ પછી આપણે આગળ વધીએ. તો કે પહેલો પહેલો પોઈન્ટ છે દ્રાવણ એટલે શું. તો કે દ્રાવણ એટલે કે પેલા પેલા તમને એક વસ્તુની ખ્યાલ હોવો જોઈએ કે એક કરતા વધારે, કાં તો એક કરતા વધારે, જો એક હોય, બે પણ હોય, ત્રણ પણ હોય, હું લીંબુ શરબત બનાવતો હોય, લીંબુ શરબત એમ એમ નથી બની જાય, આપણે બોઈલા હોય લીંબુ શરબત બની એવું નથી, બરાબર. શું થાય તો કે કન્ટિન્યુ એની અંદર કઈક અલગ અલગ વસ્તુનો ઉમેરો કરવામાં આવે, ત્યારે પેલા પાણી હોય એમાં લીંબુ નાખીએ, મીઠું નાખીએ અને અલગ અલગ બધી વસ્તુ નાખીએ આપણે લીંબુ શરબત સુધી પહોંચીએ. તો આપણે આગળ વધીએ કે બે કે તેથી વધુ ઘટકોના બે કે તેથી વધુ ઘટકોના બે કે તેથી વધારે બે પણ હોય અથવા તો એનાથી વધારે ઘટકોના સમાંગ મિશ્રણને દ્રાવણો કહે છે. સમાંગ મિશ્રણને દ્રાવણો કહે છે, દ્રાવણો કહેવામાં આવે છે. ફરીથી બે કે તેથી વધારે ઘટકો, બે ઘટકો હોય અથવા તો એનાથી વધારે ઘટકો હોય એ ઘટકોના સમાંગ મિશ્રણને સમાંગ મિશ્રણ. દોસ્તો આ નવમા ધોરણથી ભણતા આવીએ સમાંગ એટલે શું, છતાં એને એક નાનકડી માહિતી આપી દઉં કે મિશ્રણ મિશ્રણના બે પ્રકારો છે. પેલો પ્રકાર છે સમાંગ મિશ્રણ, સોરી દોસ્તો વિષમાંગ અને સમાંગ, કારણ કે મેં જે ફિગર લીધી છે એ રીતે મારે નામ દેવાનું હતું. સમાંગ આવી લખો કે વિષમાંગ આવી લખો એમાં કઈ ડાઉટ નથી, પરંતુ મારે ફિગર પ્રમાણે મારે આગળ કરવાનું છે. સમાંગ મિશ્રણ એટલે શું, કે સમાંગ મિશ્રણ તમને બધાને ખ્યાલ જ છે શું છે, છતાં હું તમને કહું કે સમાંગ મિશ્રણ છે કે આખે આખું સંગઠન. હું અહીં નીચે એક ફિગર દેખાડું, મેં લાલ ટપકા ગણો તમે 1 2 3 4 5 6 7 8 લાલ ટપકા, બ્લુ કેટલા 1 2 3 4 5 6 7 8 બ્લુ ટપકા પણ આઠ જ છે. તો સમાંગ મિશ્રણ ની અંદર શું થાય કે જે સંગઠન છે અને ગુણધર્મો છે, સંગઠન અને ગુણધર્મો એ બધા જ ઘટકોના કેવા હોય એક સરખા હોય. જો કઈ રીતે દોસ્તો, સંગઠન અને ગુણધર્મો બધા જ ઘટકોના કેવા હોય દોસ્તો, એક સરખા હોય છે. ઉદાહરણ કરીને હું અહીં લખું છું ખાંડ અને પાણીનું દ્રાવણ, ખાંડ પ્લસ પાણી, મીઠું પ્લસ પાણી, આ રીતના મેં બે ઉદાહરણ લખ્યા. હવે આ ઉદાહરણ ઉપરથી આપણે સમજીએ કે આ મુદ્દો કેવા માંગે છે, સંગઠન અને ગુણધર્મો એ બધા જ ઘટકોના કેવા હોય સરખા હોય, બધા ઘટકો છે. હું એમ કહું કે તમને ખાંડ અને પાણી, તો પાણી મેં આ એક કાચના પાત્રમાં મેં પાણી નાખ્યું, આ પાણી ની અંદર હું ખાંડ નાખી દઉં, તો તમને એવું ક્યારે થયું કે હું હાલો ગાડી નાખું તો ખાંડ નીકળી જાય પાણી અલગ થઈ જાય, એવું નથી થતું. પાણી ને એવું નથી થતું કે આખું ગ્લાસ છે તો ગ્લાસ ના એક ખૂણે થી હું પાણીની ચમચી ભરું ને હું પીવું તો મને ગળી લાગે, બીજા ખૂણે થી હું પાણીની ચમચી ભરું તો મને ગળી ન લાગે, એવું નથી થતું. કારણ કે એનું સંગઠન અને ગુણધર્મો બધામાં સરખું છે, આખે આખા પાત્ર ની અંદર એનું સંગઠન અને એનું ગુણધર્મ બધામાં કેવું થઈ જાય છે એક જેવું, એટલે કે એક સરખું થઈ જાય છે, જેના માટે મેં આ એક ફિગર ડ્રો કરેલી છે. હજી હું તમને કહું છું કે ખાંડ અને પાણી, મીઠું અને પાણી પણ નાખું તેવું જ થાય, મીઠું મેં નાખ્યું એક ગ્લાસ ની અંદર,
હું પાછું હલાવું પછી એક ખૂણે થી પાણી ની ચમચી ભરીને પીવું તો મને ખારી લાગે, બીજે જગ્યાએ થી પીવું તો ખારી, એટલે પીવું નથી થતું, મારી યાદ ન થાય તમારી યાદ નથી થતું. એનું રીઝન એવું છે કે સંગઠન અને ગુણધર્મ બધામાં કેવા થઈ જાય એક સરખા. ત્યારે વિસામાની અંદર શું થાય છે દોસ્તો, જો મેં આ અલગ અલગ ચાર તબક્કા અલગ છે બાકી બધા ગુણ તબક્કાઓ છે, ત્યારે શું થશે કે સંગઠન અને ગુણધર્મ બધે જ અથવા તો બધા જ ઘટકોના એક સરખા હોતા નથી. કઈ રીતે? એનું ઉદાહરણ એ રીતનું છે કે ઉદાહરણ તરીકે તમને હું કહું તો ઉદાહરણ એવું છે કે પથ્થર પ્લસ પાણી, તેલ પ્લસ પાણી, રેતી પ્લસ પાણી, આ રીતના ઉદાહરણો છે કે જે સંગઠન અને ગુણધર્મ. હું તમને એમ કહું કે પાત્ર છે, પાત્ર ની અંદર મેં પથ્થર નાખ્યા તો પથ્થર અને પાણી ને પડી જાય, ઉપર ઉપર હું આમ કરી નાખું તો પાણી નીકળી જાય, પથ્થર અંદર રહી જાય, મારે પથ્થર કાઢવો હોય તો હાથથી પણ પથ્થર કાઢી શકું. સંગઠન અને ગુણધર્મ છે બધે એક સરખા હોતા નથી. ફરીથી હું કહું છું, સમાન અને વિસમાન તમે 8-9 ધોરણ ની અંદર ભણી ગયા છો, છતાં મેં તમને માહિતી આપી કે બે કે તેથી વધુ ઘટકોના સમાન મિશ્રણને કહેવામાં આવે છે દ્રાવણો. આ દ્રાવણના જે સમાન મિશ્રણ હતું આ રીતનું, વિસમાન એટલે આ રીતનું. એની આગળ દ્રાવ્ય અને દ્રાવક શું છે? ફરીથી હું તમને કહું કે દ્રાવ્ય અને દ્રાવક તમને ખ્યાલ હોય તો, ન ખ્યાલ હોય તો હું કહું છું અહીંયા કે દ્રાવ્ય પ્લસ દ્રાવક બરાબર દ્રાવણ. દ્રાવણ કેમ બને? કે દ્રાવ્ય અને દ્રાવક બે વસ્તુ હોવી જોઈએ, દ્રાવ્ય હોય અને દ્રાવક હોય, આ બંને ભેગું થઈને જે વસ્તુ બનાવે એ તમારું દ્રાવણ. કે જે દ્રાવણમાં દ્રાવ્ય એટલે શું થશે દોસ્તો, દ્રાવ્યની વ્યાખ્યા તો કે જે દ્રાવણમાં એટલે કે જે દ્રાવણ એટલે હું અહીં લઉં એક પાત્ર, એક પાત્રની અંદર મેં લીધું પાણી પ્લસ હું લઉં છું આની અંદર મીઠું. કે જે દ્રાવણની અંદર કોઈ પણ ઘટકનું પ્રમાણ, એટલે કે કોઈ ઘટકનું પ્રમાણ ઓછું હોય અથવા તો જે ઘટકનું પ્રમાણ કોઈ કહું અથવા જે ઘટકનું પ્રમાણ ઓછું હોય, એવું હોય ઓછું હોય તેને દ્રાવ્ય કહે છે. આની અંદર તમને ખબર પડે પાણી વધારે હોય કે મીઠું વધારે હોય, આપણે ખબર જ છે કે મીઠું જે છે એનું પ્રમાણ કેવું હોય ઓછું હોય, જયારે પાણી છે આનું પ્રમાણ કેવું હોય વધુ. તમે જે ઓછું છે મીઠું તો મીઠું તમારું શું થયું દોસ્તો, દ્રાવ્ય. મીઠું તમારું શું થાય દ્રાવ્ય. હું તમને કહું લીંબુ પાણી મારે બનાવું, હું આની અંદર હજી હું નાખું લીંબુ નાખું ખાંડ નાખું આ દરેક વસ્તુ નાખું તો લીંબુ છે મીઠું પ્લસ લીંબુ, અહીં જો લખું જ છું ખાંડ, બે ત્રણ વસ્તુ કે મમી મસાલો આ બધી વસ્તુ મને ન ખબર પડતી હોય અલગ વસ્તુ, પણ મેં ત્રણ વસ્તુ લીધી તો આ ત્રણે પાણીનું પ્રમાણ તો વધારે જોઈએ. લીંબુ પાણી તમે ઘરે બનાવો તો આખો ગ્લાસ પાણી હોય, એની અંદર એક ચમચી મીઠું નાખો ને એક ચમચી ખાંડ નાખો ને જે રીતે નાખતા હોય વસ્તુ બરાબર, પરંતુ આ ત્રણેય વસ્તુ છે આ ત્રણેયનું પ્રમાણ કેવું હોય તો કે થોડા થોડા અંશમાં સૌથી વધારે શું હશે પાણી, આ બધી વસ્તુ હશે એ કયું હશે તો કે દ્રાવ્ય હશે. તો દ્રાવ્ય કેવા હોય તો કે દ્રાવ્ય જે છે એ એક કરતા વધારે પણ હોઈ શકે, દ્રાવ્ય એક કરતા વધારે પણ હોઈ શકે. રેડી દોસ્તો, દ્રાવ્ય તમે ખબર પડે કે જે દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ, આ બે ઘટકો છે પાણી અને મીઠું, જેનું પ્રમાણ ઓછું હોય તેને કહેવામાં આવે છે દ્રાવ્ય, એને કહેવામાં આવે છે દ્રાવ્ય. હવે આગળ વધીએ આપણે દ્રાવકની વ્યાખ્યામાં, કેવી વ્યાખ્યા કરું દોસ્તો દ્રાવક. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે જે દ્રાવણમાં ઘટકનું પ્રમાણ વધુ હોય, કેવું હોય વધુ હોય તેને દ્રાવક કહે છે.
આમાંથી દોસ્તો લીંબુ પાણી મેં બનાવ્યો હતો, તમને હવે ધ્યાન જ જોવા ભાઈ. લીંબુ પાણી બનાવ્યું તો લીંબુ પાણી ની અંદર શું થાય, સૌથી વધારે શું હોય મને કહું છો, સૌથી વધારે શું હોય તો કે સૌથી વધારે છે પાણી જોઈએ. આ તમારું શું થયું, દ્રાવક. લીંબુ પાણી કે જે દ્રાવણમાં ઘટક નું પ્રમાણ વધારે હોય તેને કહેવામાં આવે દ્રાવક. પરંતુ દ્રાવક એક જ હશે, દ્રાવક કેટલા હશે કે દ્રાવક હંમેશા દ્રાવણમાં એક જ હશે. કેટલા હશે દોસ્તો, દ્રાવક હંમેશા દ્રાવણમાં એક જ હશે. હું લીંબુ પાણી બનાવવાનું ફરીથી ઉદાહરણ ફાળો, હવે ઉદાહરણ લીંબુ પાણી નહીં ચા નું આપું. તો ચા છે જેની વધારે સૌથી વધારે તમે ચામાં શું નાખો, દૂધ. તો દૂધ તમારો દ્રાવક થયું. પછી એના સિવાય તમે ચા બનાવવામાં શું નાખો, તો કે ચા ની ફૂકી એટલે કે ચા ની જે પત્તી આવે એ ખાંડ, આ બે વસ્તુ નાખો. પછી આદુ નાખો, આ બધી વસ્તુ અલગ છે. તો કે તમે શું નાખ્યું, કે ચા ની ફૂકી નાખ્યો અને ખાંડ નાખ્યો, આ બે વસ્તુ. તો એ બે પ્રમાણ કેવું, ઓછું ઓછું હોય એટલે દ્રાવ્ય થયું. વધારે હોય વધારે શું હતું, કે સૌથી વધારે હતું દૂધ. તો દૂધ તમારું શું થયું, દ્રાવક. આ રીતે તમારે યાદ રાખવાનું છે કે દ્રાવ્ય છે એ એક કરતા વધારે પણ હોઈ શકે અને દ્રાવ્ય છે એ કેવા હોય, હંમેશા માટે એક જ હોય. ત્યારબાદ હું તમારી બુક ની અંદર એક પ્રશ્ન આપેલો છે, દ્વિઅંગી દ્રાવણ એટલે શું, કોને ખ્યાલ આવશે. દ્વિઅંગી દ્રાવણ એટલે દ્વિ એટલે બે ની વાત કહી દીધું, બહુ ઈઝી છે. કે જે દ્રાવણમાં બહુ ઈઝી વ્યાખ્યા છે, દ્વિ એટલે થાય બે, દ્વિ એટલે બે થયા. કે જે દ્રાવણમાં, એમ લખું છું, જે દ્રાવણમાં, દ્રાવણ એટલે આ રીતનું કઈ પાત્ર ની અંદર કઈક વસ્તુ બનેલી હોય, તો કે જે દ્રાવણમાં એક જ દ્રાવ્ય, કે દ્રાવ્ય કેવા હશે, એક જ હશે. હું દ્રાવ્ય તરીકે લઈ લઉં મીઠું, અહીં હું નથી કરતો, હું પછી ફિગર ની અંદર ડ્રો કરું કે એક જ દ્રાવ્ય અને એક જ દ્રાવક હોય તેને, જે દ્રાવણમાં એક જ દ્રાવ્ય અને એક જ દ્રાવક હોય તેવા દ્રાવણને, તેવા દ્રાવણને દ્વિઅંગી દ્રાવણ કહે છે. દ્વિઅંગી દ્રાવણ કહે છે કે જે દ્રાવણમાં કેટલા દ્રાવ્ય હોય, તો કે ફક્ત ને ફક્ત એક જ દ્રાવ્ય હોય અને એક જ દ્રાવક હોય, તો આવા દ્રાવણને દ્વિઅંગી દ્રાવણ કહેવામાં આવે છે. કે જે દ્રાવણમાં એક જ દ્રાવ્ય હોય, એક જ દ્રાવક હોય, આવા દ્રાવણને દ્વિઅંગી દ્રાવણ કહેવામાં આવે છે. ફક્ત ને ફક્ત એક જ, એટલે કે આ જે આકૃતિ છે, તો આકૃતિની અંદર એક દ્રાવક એટલે કે જેનું પ્રમાણ વધારે હોય, એટલે દ્રાવક તરીકે મેં કીધું પાણી, અને દ્રાવક તરીકે મેં તમને, હા સોરી, દ્રાવ્ય તરીકે મેં કીધું મીઠું. આ બે જ વસ્તુ હોય ને, આ બે જ વસ્તુ, આ તમારું દ્વિઅંગી દ્રાવણ થયું. કયું, દ્વિઅંગી દ્રાવણ થયું. ફરીથી આનું રિવિઝન કરી લઈએ, અથવા બોર્ડ ની અંદર જે વસ્તુ રહી કે દ્રાવણ એટલે કે બે કે તેથી વધારે ઘટકો, બે કે તેથી વધારે ઘટકોના સમાન મિશ્રણને દ્રાવણ કહેવામાં આવે છે. ત્યારબાદ દ્રાવણ મિશ્રણના બે પ્રકાર, સમાન અને વિસમાન. ત્યારબાદ દ્રાવ્ય અને દ્રાવક શું છે, અને દ્વિઅંગી દ્રાવણ કોને કહેવામાં આવે છે, કે જે ઘટકની અંદર ફક્ત ને ફક્ત એક દ્રાવ્ય અને એક દ્રાવક હોય, આ વસ્તુને કહેવામાં આવે છે દ્વિઅંગી દ્રાવણ. નેક્સ્ટ લાઈન ની અંદર જોઈએ કે દ્રાવણ જે છે એનો ભૌતિક સ્વભાવ કેવો હોય છે. આ દ્રાવણ મેં જોયું, આ દ્રાવણ નો ભૌતિક સ્વભાવ કેવો હોય છે, ઘન હોય છે, પ્રવાહી હોય છે, વાયુ હોય છે, તો એ વસ્તુ આપણે નેક્સ્ટ લાઈન. ચાલો દોસ્તો, હવે નેક્સ્ટ જોઈએ કે ક્વેશ્ચન જ છે, ક્વેશ્ચન તમે લખી શકો છો, પોઝ કરીને બહુ પૂછાય જાય એવો છે આ બધા ક્વેશ્ચન જે છે, આપણે પૂછીએ ત્યાં. દ્રાવણની ભૌતિક અવસ્થા સેના આધારે નક્કી કરી શકાય, કોની ભૌતિક અવસ્થાની વાત કરી દોસ્તો, દ્રાવણની ભૌતિક અવસ્થા. તો સિમ્પલ જવાબ છે કે દ્રાવણની ભૌતિક અવસ્થા તમને એમ કહું છું કે અહીંયા એક મેં દ્રાવણ ભર્યું પાણી, શું ભર્યું દોસ્તો, પાણી. આ પાણીની અંદર મેં નાખ્યું ખાંડ, તો પ્રમાણ કેનું વધારે છે, દ્રાવ્ય નું કે દ્રાવણ. એટલે તમે કહો કે દ્રાવ્ય શું છે, કે દ્રાવ્ય તમને ખબર છે દોસ્તો, જેનું પ્રમાણ ઓછું હોય એટલે છે ખાંડ,
તો કે દ્રાવ્ય, તો દ્રાવક શું થયું? પાણી. તો જે દ્રાવણમાં દ્રાવક કયું છે એ તમારી જે અવસ્થા છે એ તમારી ભૌતિક અવસ્થા. કે દ્રાવણની ભૌતિક અવસ્થા કોની અવસ્થાને આપવાની છે? કે દ્રાવકની. દ્રાવણની ભૌતિક અવસ્થા દ્રાવકોની, દ્રાવકની ભૌતિક અવસ્થાને અવસ્થા પર આધારિત. દ્રાવણની ભૌતિક અવસ્થા, દ્રાવણ આખું દ્રાવણ, આ દ્રાવણની ભૌતિક અવસ્થા જે એની અંદર દ્રાવક હોય, દ્રાવક એટલે કે જેનું પ્રમાણ વધારે હોય, દ્રાવક ફક્ત ને ફક્ત એક જ વસ્તુ, તમને ખ્યાલ છે કે દ્રાવણની ભૌતિક અવસ્થા દ્રાવકની ભૌતિક અવસ્થા પર આધારિત હોય છે. જેમ કે આપણે જોઈએ, મેં તમને એક્ઝામ્પલ આપ્યું, પાણી પ્લસ ખાંડ, આમાં પ્રમાણ વધારે આનું છે, એટલે આ તમારું શું થયું? દ્રાવક. આનું પ્રમાણ ઓછું છે એટલે આ તમારું થયું દ્રાવ્ય. તો દ્રાવ્ય તમે કયા સ્વરૂપમાં નાખ્યું હતું? સોલિડ ફોર્મમાં નાખ્યું હતું, ઘન અવસ્થામાં નાખ્યું હતું, ખાંડ સોલિડ હતું. ઓકે, પાણી તમારે કેવું હતું? કે પાણી દ્રાવક છે, પણ એ હતું તમારી પાસે કેવા ફોર્મમાં? પ્રવાહી. તો તમારું આખું આ સોલ્યુશન બને દોસ્તો, એ તમારું કેવું બને? પ્રવાહી. કારણ કે દ્રાવકની જે ભૌતિક અવસ્થા છે એ જ તમારા દ્રાવણની ભૌતિક અવસ્થા રહેવાની છે. દ્રાવણની ભૌતિક અવસ્થા દ્રાવકની ભૌતિક અવસ્થા પર આધારિત હોય છે. આ આખા જે અવસ્થા છે એ આખી આની ઉપર આધારિત છે. ખાસ યાદ રાખવાનું, દ્રાવણ કેવું હશે? તો કે જે દ્રાવક હોય ને એવું. દ્રાવક પ્રવાહી, પાકું દ્રાવણ પ્રવાહી, દ્રાવણ ઘન, પાકું દ્રાવણ ઘન. ત્યારબાદ આગળ જતી દોસ્તો, બ્રાસ, જર્મન સિલ્વર, બ્રોન્ઝ એટલે કે કાંસુ, બ્રાસ એટલે પિત્તળ થાય દોસ્તો, એંગ્લિશ બોલો કે પિત્તળ, આપણે એવો શબ્દ પરિચિત હોય. બ્રોન્ઝ એ કઈ ધાતુનું મિશ્રણ છે? આ પ્રશ્ન જીવનમાં ક્યારેક પૂછાય છે કે બ્રાસ અથવા તો પિત્તળ એ કઈ ધાતુનું મિશ્રણ છે? એટલે કે બે ધાતુ ભેગી થઈ, બે ધાતુ ભેગી થઈ, Cu + Zn, આ બે ભેગી થઈને એક વસ્તુ બનાવી, એ બની પિત્તળ અથવા તો બ્રાસ ભેગો, કોપર પ્લસ ઝિંક. એ રીતે જર્મન સિલ્વર, કોપર, ઝિંક અને નિકલ એના. ત્યારબાદ બ્રોન્ઝ એટલે કાંસુ, કોપર એન્ડ ટીન એટલે કે Cu + Sn. આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે દોસ્તો. બ્રાસ, જર્મન સિલ્વર અને બ્રોન્ઝ એ કઈ ધાતુનું મિશ્રણ છે? આ બે વસ્તુ, અહીંયા ત્રણ વસ્તુ ભેગી થઈ અને આ વસ્તુ બનાવી છે. ત્યારબાદ નવો એક ક્વેશ્ચન છે, આ પણ બહુ પૂછાય છે કે ફ્લોરાઇડ આયન ની, ફ્લોરાઇડ, ફ્લોરાઇડ એટલે ફ્લોરિન, જે નવમો નંબર છે, પરમાણિક ક્રમાંક નવ, જેને ફ્લોરિન ન કહેવાય, ફ્લોરાઇડ. ફ્લોરાઇડ આયન ની ઉપયોગિતા તેના સંગઠન અને પ્રમાણ પર આધાર રાખે છે. સમજાવો, તો કયું સંગઠન છે? તો કે પાણીમાં 1 ppm ફ્લોરાઇડ, પાણી આપણે જે પીએ છે એની અંદર 1 ppm ફ્લોરાઇડ હોય તો એ દાંતનો જે ક્ષય થાય, દાંતની અંદર જે આપણે દાંતમાં ક્ષય થતો હોય એને રોકે છે. ત્યારબાદ જો પાણીમાં 1 ppm કરતા વધી જાય, 1.5 ppm ફ્લોરાઇડ થઈએ, કેટલી? 1.5 ppm, તો દાંતમાં ડાઘા પડે, દાંત આપણે જે છે એની અંદર ડાઘા પડે છે. આ બધી વસ્તુ પૂછાય છે વારે ઘડી એમસીક્યુ ની અંદર. અને વધારે સાંદ્રતા, 1.5 અને 1 કરતા પણ વધારે સાંદ્રતા હોય ફ્લોરાઇડ, એ તમારા માટે એટલે કે મોઢા માટે, દાંત માટે એ વધારે ઝેરી, એટલે કે ઝેરી નીકળે છે. ત્યારબાદ Na+ અને F-, સોડિયમ પ્લસ અને F-, એ ઉંદર મારવા ના જે ઝેર તરીકે આનો ઉપયોગ થાય છે. Na+ F-, એટલે કે NaF નો ઉપયોગ થાય છે ઉંદર મારવા ના ઝેર તરીકે. તો આ બધી સિમ્પલ વસ્તુ છે, સ્ટાર્ટિંગ છે, ઇન્ટ્રોડક્શન છે, પરંતુ આ બધી વસ્તુ પૂછાય છે, એટલે નિગ્લેક્ટ ન કરો, પોઝ કરી અને આગળ લખી લો. નેક્સ્ટ લેવલ આપણે આગળ જોઈએ. ચલો દોસ્તો, હવે નેક્સ્ટ આપણે જોઈએ તો બહુ ઈઝી છે કે દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ. દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ, દ્રાવણની સાંદ્રતા માપવી છે. મેં કોઈક દ્રાવણ ભર્યું, કોઈક અલગ અલગ કેમિકલ થયું, એની સાંદ્રતા શું છે? હું એનું લેવલ કહ્યું છે, કેનું પ્રમાણ વધારે? હું એમ કહું કે HCl ને એને હોય મેં બે ભેગું કર્યું, એસિડ અને બેઝ, કોનું પ્રમાણ વધારે છે? આ બધી વસ્તુ માટે દ્રાવણની સાંદ્રતાની બે રીત આપણી એક સામે રજૂ થઈ. એક છે ગુણાત્મક અભિવ્યક્તિ અને બીજી હતી જથ્થાત્મક અભિવ્યક્તિ. જથ્થાત્મક અભિવ્યક્તિ ને આપણે વાત ન કરતા, પરંતુ વાત કરીએ આપણે ગુણાત્મક અભિવ્યક્તિ. ગુણાત્મક અભિવ્યક્તિ એવી છે કે એ અભિવ્યક્તિ ની અંદર આપણે બે વસ્તુ મળી, એક મંદ દ્રાવણ મળ્યું અને એક સાંદ્ર દ્રાવણ. આ નવમા ધોરણની વસ્તુ છે, નવમાં આપણે આ વસ્તુ આપણે પરિચિત છે કે ગુણાત્મક અભિવ્યક્તિ એટલે થઈ ગયું કે મંદ દ્રાવણ અને
ગુણાત્મક અભિવ્યક્તિનો પાછો બીજો ભાગ કે સાંદ્ર દ્રાવણ આ વસ્તુની અંદર આપણે આગળ વધીએ તો પહેલી પહેલી વસ્તુ છે એક મેં ફિગર ડ્રો કરેલી છે કે નીચે એક બીકર આપણે બીકરની અંદર ફ્લાસ્કની અંદર પાણી છે બીજા ફ્લાસ્કની અંદર પણ પાણી જોવા મળે છે અને ઉપરથી એક ડ્રોપરમાંથી એક પર્ટિક્યુલર એક ખાલી મેં ડ્રોપ અંદર એક વસ્તુ નાખી હું તમને એમ કહું કે આની અંદર દ્રાવક શું છે પાણી અંદર દ્રાવક તો આ નીચેની વસ્તુ છે અહીંયા આ દ્રાવક છે અહીંયા આ દ્રાવક છે દ્રાવ્ય આને કહેશું આની અંદર દ્રાવ્ય છે તો દ્રાવ્ય છે એટલે અહીંયાથી ખાલી એક જ ગોળ પોઈન્ટ છે ખાલી એક જ ટીપું નાખ્યું આખા દ્રાવણની અંદર જે પાણી હતું એની અંદર એક જ ટીપું નાખ્યું તો કે જે દ્રાવ્યનું પ્રમાણ કેવું હતું તો કે મંદ દ્રાવણની અંદર દ્રાવ્યનું પ્રમાણ ઓછું હોય એવું હોય દોસ્તો તો કે દ્રાવ્યનું પ્રમાણ ઓછું હોય જ્યારે સાંદ્રની અંદર દ્રાવ્યનું પ્રમાણ જો એક ટીપો બે ત્રણ ચાર તમે વધારે પ્રમાણમાં ટીપા ઉમેર્યા છે તો આની અંદર શું થઈ જશે કે સાંદ્રની અંદર દ્રાવ્યનું પ્રમાણ કેવું હશે તો કે દ્રાવ્યનું પ્રમાણ વધુ હશે તો આ રીતની વૈજ્ઞાનિક બે રીતની ગુણાત્મક બે રીતની એ લોકોને એમ પણ કહ્યું ચાલો આ જ રીત આપણે વાપરીએ પરંતુ એને ખ્યાલ નતો આવતો કોનું પ્રમાણ મારે વધારે રાખવું કોનું પ્રમાણ ઓછું રાખવું એક એક એવી રીતે એ લોકોને પ્રોબ્લેમ થતી હતી ત્યારે ગુણાત્મક અભિવ્યક્તિમાં જે સિમિલારિટી એટલે કે જે પરફેક્ટ રિઝલ્ટ મળવું જોઈએ એ રિઝલ્ટ અહીં નતું મળવું તે માટે વૈજ્ઞાનિકોએ આગળ વધ્યા કે જથાત્મક અભિવ્યક્તિમાં જથાત્મક અભિવ્યક્તિની અંદર આગળ વધ્યા એટલે સાત રીત જાણવા મળ્યું જેને તમે અગિયારમા ધોરણમાં પરિચિત છો આ સાત રીત હતી તો પેલી રીત હતી વજન વજનથી ટકાવવાની વજન એટલે વેઇટ વજન એટલે શું થાય વેઇટ વેઇટ એટલે ડબલ્યુ વેઇટ એટલે ડબલ્યુ કારણ કે ડબલ્યુ બાય ડબલ્યુ પર્સન્ટેજ પર્સન્ટેજ બાય ડબલ્યુ બાય ડબલ્યુ પછી છે કદ 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 એટલે વેલોસિટી એટલે વોલ્યુમ તો ટ્રાયલ તો વી બાય વી કદ કદ થી ટકાવારી એટલે વી બાય વી પર્સન્ટેજ વી બાય વી વજન કદ થી એટલે ડબલ્યુ બાય વી એની આગળ મોલ અંશ મોલ અંશ એટલે કેપિટલ એક્સ ઇન સંજ્ઞા એટલે પણ છે મોલારિટી 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 એટલે કેપિટલ એમ મોલારિટી લિટી લિટી તો સ્મોલ એમ અને છેલ્લું સાતમું છે પીપીએમ એટલે પાર્ટસ પર મિલિયન તો આ રીતે જથ્થાત્મક અભિવ્યક્તિ ઉપર વિચાર કરીને પરફેક્ટ જે દ્રાવ્યનું વજન જોતું હતું તે દ્રાવ્યનું વજન મળતું હતું દ્રાવકનું જોતું દ્રાવકનું દ્રાવકનું કદ જોતું હતું કદ મોલારિટી નોર્માલિટી નોર્માલિટી પણ આપણે આગળ આવશે આની અંદર અગિયારમા ધોરણની અંદર આપણે ભણી ગયા વજન વજન ટકાવાળું મોલ અંશ મોલારિટી અને મોલારિટી આ ચાર વસ્તુ આપણે અગિયારમાં ભણી ગયા આ બીજી વધારે નહીં ત્રણ વસ્તુ આપણે ભણવાની છે છતાં તમારા જે ટેક્સબુક છે આ ટેક્સબુક ની અંદર આ બધી વસ્તુ આપેલી છે અને એવું નથી કે આ બધી વસ્તુ અગિયારમાં ભણ્યા તો બારમાં એવું કઈ રીતે આપણે ડિક્લેર કરીએ એનું કારણ એવું છે કે થોડાક એડવાન્સ દાખલાઓ પૂછાય બે બે વસ્તુ ભેગી થઈને પણ દાખલા પૂછાય છે વજન વજન ટકાવારી હાલે મોલારિટી નો જોઈન્ટ દાખલા પણ પૂછાય છે જે આપણે અગિયારમાં આ રીતના દાખલાઓ ગણતરી નથી કરી જેમ જેમ આપણે આનું આગળ વધશું આજના લેક્ચરમાં આપણે જો હોય નેક્સ્ટ લેક્ચર હું જયારે મૂકીશ ત્યારે એક વન બાય વન આપણે આ બધી સાથે સાત જે મેથડ્સ છે એ મેથડનો આપણે અભ્યાસ કરશું સાથે જે ગુજરાત બોર્ડમાં દાખલાઓ પૂછાણા છે એમસીક્યુ પૂછાણા છે એ અને જી અને નીટ ની અંદર જે એમસીક્યુ પૂછાયેલા છે બધી વસ્તુ આપણે સાથે સાથે કરતા જશું મોસ્ટલી આ ચાર વસ્તુ તમે ભણેલા છો છતાં પણ આપણે હું ભણાવી છે એટલે તમને કોઈ પ્રોબ્લેમ નહીં પડે પણ જ્યારે જ્યારે સાથે સાત વસ્તુ વન બાય વન ભણતા જશું અને સાથે સાથે એની જે કંઈ પણ પ્રેક્ટિસ છે એના જે કંઈ પણ દાખલાઓ છે એ આપણે કરતા જશું એટલું મને એમ છે કે તમે સમજાવો છો ન સમજાવે તો રિવાઇન્ડ અથવા તો પાછું રિવર્સ કરી અને જોઈ લો એ ક્વેશ્ચન હોય તમારે વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો અને જે લોકોએ સબસ્ક્રાઇબ નથી કર્યું એ લોકો પ્લીઝ સબસ્ક્રાઇબ કરે અને પોતાના મિત્રો જે છે પોતાની સાથે જે અભ્યાસ કરતા બારમા ધોરણના વિદ્યાર્થી મિત્રો છે એ લોકોને મોકલે નેક્સ્ટ હું જયારે વજન વજન ટકાવારી કદ કદ કે ટકા આ બધું લાઈનમાં ભણાવીશ ત્યારે તમે અગિયારમાં વડે નહીં મોકલો દોસ્તો કેમ કે વ્યાખ્યા તો એ જ છે તમે કોલેજ ની અંદર પણ આની વ્યાખ્યા જોડે એ જ વસ્તુ આવવાની છે અહીંયા પણ તમે ભણો તો એ જ વસ્તુ આવવાની છે તો પ્લીઝ જેમ બને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરાવો ધન્યવાદ